અત્યારે પ્રાંત કચેરી મુકામ હે પ્રીવ્યુ અમે સપરેડાનો એક પ્રશ્ન હે જે મનરેગાને લઈને મનરેગાના કામમાં સતત ભ્રષ્ટાચાર થયેલો હે એના અનુસંધાને અમે ઘણીવાર ઉચ્ચ કચેરીઓ રજૂઆત પણ કરેલી છે છતાં આજ દિવસ સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી તો આજે અમે આવેદન પત્ર આપવા માટે પ્રાંત કચેરી આવેલા છીએ અને પ્રાંત કચેરી અમે આવેદન પત્ર આપેલ છે અને આગળની જે પણ કાર્યવાહી થશે એ અમે જોશું ભાઈ માવજી ભાઈ મળો 6/2/2021 ના રોજ અમે પ્રાંત કચેરીએ ફરી આવેદન પત્ર આપવા આવીએ છીએ કે અમારા ગામ સપરેડાની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે નરેગાની અંદર બહુ ભારે ભ્રષ્ટાચાર થયો છે 50 લાખથી ઉપર ભ્રષ્ટાચાર થયેલ છે લોકો સરપંચે ઘરના મળતી આવું મળીને જ્યારે ગામ જોવા જઈએ તો ગામની અંદર રોડ બોલે છે રોડ તો ખાલી નામના જ બોલે છે કાગળ ઉપર પણ અહીંયા સ્થળ ઉપર તો કોઈ જોવા જ મળતું નથી વસ્તુ જે જગ્યાએ તપાસ માગી તો પણ સાહેબ ડીડીઓ ખુદ તપાસ કરવા આવ્યા તો એની અમને કોઈ માહિતી મળી નથી હજુ બાજુથી તપાસ અમે માગણી કરવા જઈએ આજ આપીએ કાલ આપીએ પણ કોઈ અમને એમની તપાસ કરી અને કોઈ અમને અરજી આપતા નથી અમે વારંવાર રજૂઆત કરી કલેક્ટર કચેરીએ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપેલ છીએ ટીડીઓ સાહેબને રૂબરૂ મળ્યા ધરણા ઉપર બેઠા કે તમારે કાલ નિકાલ થઈ જઈએ તો હજી અમારા નિકાલ થયો નથી આજ દિન સુધી અમારા કાંઈ કે નિકાલ ક્યાર છે પણ અમારો નિકાલ થતો નથી જ્યાં સુધી આવો ભ્રષ્ટાચાર ભારે અતિક્રમણ ભાવ તાલુકાની અંદર ગામમાં એક થયો આટલો ભ્રષ્ટાચાર આખા ભાવ તાલુકાનો કેટલો ભ્રષ્ટાચાર છે તે બદલ આભાર બાબાભાઈ વાઘાભાઈ સરપંચ એ લોકો બહુ ભાથાભારી અને મળતી આવતી અમને ધમકી આપે છે જ્યાં અમે આવેદનપત્ર આપ્યા આવ્યા છીએ તો અમને એમને જાણ થઈ જાય તો અમને આવીને ઘરે આવીને ધમકી આપશે કેમ આવેદનપત્ર આપો છો તમે આવી રીતે અમને ધમકી આપે છે ડરાવે છે બહુ કે માણસોને અમારે કેવી રીતે અમે હંતા આવ્યા છીએ આવેદનપત્ર દેવા આવ્યા તોય કે માણસોને એમ કે ડરાવશે ઘરે જઈશે કે વળી ફેર ડરાવશે અમને ધમકી આપશે કે તમે કેમ ધમકી દેવા લો છો આવેદનપત્ર અમે ખોટું કર્યું છે અમારી સરકાર જેવી તમે જે કહીશો એ કોઈ નહીં થાય એમ નથી તમે ગમે પોક્ષો તો અમે કઈ થવા દીશું નહીં એવી રીતે આ ધમકીઓ અમને આલે છે